બારડોલી નગરપાલિકામાં સન 2016 થી હંગામી ધોરણે ફરજ બજાવતા 21 જેટલા સફાઈ કામદારોને કાયમી નોકરીના ઓર્ડરો આપવામાં આવ્યા હતા। બારડોલી નગરપાલિકામાં સન 2016 માં 25 જેટલા સફાઈ કામદારોને હંગામી ધોરણે રાખવામાં આવ્યા હતા, જે પૈકી 4 કર્મચારીઓનું અવસાન થઈ ગયું છે, જ્યારે બાકીના 21 સફાઈ કામદારોને કાયમી નોકરીના ઓર્ડર ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે આપવામાં આવ્યા હતા। આજ રોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા બારડોલી નગરપાલિકા ખાતે 2016માં 25 જેટલા સફાઈ કર્મચારીઓની સરકારશ્રીના ધારાધોરણ મુજબ ભરતી કરેલ હતી, તેઓને આજ રોજ કાયમી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે। 25 કર્મચારીઓ પૈકી 4 કર્મચારીઓનું અવસાન થવાના કારણે 25 પૈકી 21 કર્મચારીઓને આજે કાયમી થવાના હુકમપત્રો એનાયત કર્યા છે। આજના પ્રસંગે બારડોલી નગરપાલિકાના સભાખંડમાં આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ફાલ્ગુનીબેન દેસાઈ, ચીફ ઓફિસર શ્રી વિજયભાઈ પરીખ, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી રાકેશભાઈ, મહામંત્રી શ્રી અનંતભાઈ જૈન, પક્ષના નેતા શ્રી પરેશભાઈ, દંડક શ્રી જગદીશભાઈ તથા જુદી જુદી સમિતિના ચેરમેનશ્રીઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા તમામ પદાધિકારી પર તમામ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। અને આજે 2016માં આ કર્મચારીઓની નિમણૂક થઈ હતી એને આજરોજ કાયમી થવાના હુકમપત્રો એનાયત કરવાથી કર્મચારીઓની સાથે સાથે અમે સૌ પણ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ।